પાટણ જિલ્લાના રાંધણપુર તાલુકાના પીપળી ગામ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 47 ઉપર ખાડાને કારણે ટેન્કર અને ટ્રેલર વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો એક્સિડન્ટ થતા ટેન્કરમાં ભરેલ તેલ ઢોળાતા લોકોએ તેલની લૂંટ ચલાવી હતી દિલ્હી કંડના નેશનલ હાઇવે 27 ઉપર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે રાંધણપુરથી આડેસર 80 કિલોમીટરના અંતરમાં 1000 થી વધુ ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ખાડાને કારણે અકસ્માતનો બનાવો પણ વધી રહ્યા છે ત્યારે ખાડાને કારણે રાંદનપુર થી સતાલાપુર વચ્ચે મોટી ગાડીઓના પાંચક જેટલા અકસ્માતના બનાવો બની ચૂક્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લાખો રૂપિયા ટોલ ટેક્સ લેવામાં આવે છે પણ રોડ રિપેર કરવામાં આવતો નથી જેના લીધે ગામ પાસે આવેલા નેશનલ હાઈવે નંબર સત્તાવીસ ઉપર ખાડા કારણે ટેન્કર અને ટ્રેલર વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં એક ઘાયલ થયો હતો એક્સિડન્ટ થતા ટેન્કરમાં ભરેલ તેલ તે લોકોએ તેલની લૂંટ ચલાવી હતી ચાલકે ખાડાથી બચવાના પ્રયત્ન કરી રહ્યો હતો તે સમયે જ અકસ્માત સર્જાયો હતો રાંધણપુર પોલીસને જાણ થતા રાંધણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી દીપક સથવારે દિવ્યાંગ ન્યૂઝ પાટણ